ધ્યાનના મુખ્ય બે પ્રકાર છે, એક અનુલોમ ધ્યાન, એક પ્રતિલોમ ધ્યાન. અનુલોમ ધ્યાન એટલે સન્મુખ મહારાજને ધારવા. મહારાજ સામે બિરાજે છે, સિંહાસનમાં બિરાજે છે, મૂર્તિ સામે રાખીને બેઠા છે, સામે છે ને, હું એમની સામે બેસીને ધ્યાન કરું છું. મૂર્તિને બહાર જોવી, બીજા શબ્દોમાં કહીએ તો મૂર્તિને બહાર જોવી, દૂર જોવા, સન્મુખ જોવા, અને સન્મુખ ભાવે ધ્યાન, એને કહેવાય અનુલોમ ધ્યાન. એમાં પાછા ત્રણ ચાર પ્રકાર છે. એક સાંગ ધ્યાન, બીજું ઉપાંગ ધ્યાન, ત્રીજું સભાષદ ધ્યાન, ચોથું સલીલ ધ્યાન. સાંગ એટલે કેવળ મહારાજ દિવ્ય સ્વરૂપે બિરાજ્યા છે, નહીં વસ્ત્ર, નહીં અલંકાર, એ પણ બધો અવરભાવ છે. આ રીતે મૂર્તિનું ધ્યાન કરવું, અનુલોમ ભાવમાં પણ આ રીતે થાય. અને શ્રેષ્ઠ ધ્યાન, મુક્તો અનુલોમ ધ્યાન, બરાબર સમજો, અનુલોમ ધ્યાનથી પરમ એકાંતિકની સ્થિતિ પ્રાપ્ત થાય, અનાદિની સ્થિતિ ન પમાય. સન્મુખ ધરવાથી મહારાજ સન્મુખ રાખે છે, મહારાજ મૂર્તિમાં નથી રાખતા. અને મૂર્તિમાં રહીને ધ્યાન કરવાથી મહારાજ મૂર્તિનું સુખ આપે છે, અનાદિની સ્થિતિ કરાવે છે. આપણો તો આ તો કારણ સત્સંગ છે ભાઈઓ, અનાદિની સ્થિતિ પામવા માટેનો સત્સંગ છે. આપણે એથી અધૂરું, એથી ઓછું કશું જોતું નથી. અહીં એક જ ડાઈ છે, અનાદિ મુક્તની સ્થિતિ પામવાનો પ્રયોગ છે, એના માટેની આ પાઠશાળા છે, એના માટેની આ કોલેજ છે. કારણ સત્સંગ એટલે અનાદિની સ્થિતિ પામ્યાની કોલેજ. હે, તો આપણે મૂર્તિમાં રહીને પ્રતિલોમ ભાવે ધ્યાન કરીએ. પ્રતિલોમ ભાવ એટલે શું? જ્યાં બેઠા છો ત્યાં, જેમ બેઠા છો તેમ જ, જે રીતે બેઠા છો તે જ રીતે. મહારાજ સિંહાસનમાં છે એમ નહીં, મહારાજ અહીં આવીને બિરાજમાન થઈ ગયા છે. દેહ હવે રહ્યો જ નથી, આ શરીરના ભાવને ભૂલી જાઓ, દેહ છે જ નહીં. જ્યારથી મહારાજ મળ્યા, મોટા પુરુષ મળ્યા, વર્તમાન ધરાવ્યા, ત્યારથી મારા દેહને પાડાવી દીધો છે, આ 57 ટોળા રૂપી દેહને પડાવી દીધો છે. અને મને, જીવને, ચૈતન્યને પુરુષોત્તમ રૂપ કરીને, પોતા જેવો અનાદિ મુક્ત પુરુષોત્તમ રૂપ કરીને, મૂર્તિ રૂપ કરીને મહારાજે મને જીવમાંથી અનાદિ મુક્તની સંજ્ઞા આપી દીધી, રંકમાંથી રાજા કરી નાખ્યો, અને મને રહેવા માટે પોતે જ મારું ઘર બની ગયા. જે દેહરૂપી ઘર હતું, જીવને રહેવાનું ઘર દેહ હતું, એ દેહને પડાવીને મહારાજ સ્વયં મારું ઘર બની ગયા. મારું એટલે કોનું? અનાદિ મુક્ત તરીકે મારું ઘર બની ગયા. સાચું તો મળ્યું રે દેવા, સાચું તો સાચું દેવળ મહારાજ ની મૂર્તિ થઈ ગઈ, અને હું દેવળમાં રહેનારો અનાદિ મુક્ત છું. મુક્ત અભાવમાં આવી જાઓ અત્યારે જ, ધ્યાન કરીએ એ વખતે નહીં, નિરંતર હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા, બસ હવે હું દેહ છું જ નહીં. એટલે કે રમેશભાઈ હું નથી, હું પરેશભાઈ નથી, હું જગાભાઈ નથી, હું હવે હિતેશભાઈ નથી, હું ગણેશ નથી, આ દેહના ભાવો મારા વિશે નથી, મને મૂર્તિમાં રાખી લીધો છે. હવે ચાલે છે મહારાજ, બોલે છે મહારાજ, બેઠા છે મહારાજ, અને હું મૂર્તિમાં રહીને મૂર્તિનો સુખ લઉં છું. આ દેહ મહારાજ નથી, ધ્યાન રાખજો, આ દેહ તે મહારાજ નથી. મહારાજ દેહ ન હોય અને દેહ મહારાજ ન હોય, પરંતુ મહારાજ સ્વયં આવીને બિરાજ્યા છે. દેહ પાડી દીધો છે, પડાવી દીધો છે, દેહ છે જ નહીં. અને દેહની જગ્યાએ દેહને પડાવીને મહારાજ આવીને બિરાજમાન થયા છે. અને મને, મને એટલે ચૈતન્યને, આત્માને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને, નિજ રૂપ કરીને આ જ મૂર્તિમાં મને રાખી લીધો છે. મહારાજ ચાલે છે, પેલો હું મહારાજની મૂર્તિમાં ચાલું છું. મહારાજ બોલે છે, હું મૂર્તિમાં છું. મહારાજ જમે છે, હું મૂર્તિમાં રહીને મહારાજ ભેળો જમું છું. બસ આ પ્રતિલોમ ભાવ કહેવાય.